सब्सक्राइब कीजिए नंदा हार्दिक चैनल को और प्रेस कीजिए इस बेल आइकन को, उससे आपको सबसे पहले मेरी न्यूज मिलती रहे। नमस्कार दोस्तों, आज आपणे वात करवाना छे जियो थर्मल सोर्स विषे। जियो थर्मल सोर्स એટલે કે જીઓ થર્મલ સ્ત્રોત। હવે જીઓ થર્મલ સ્ત્રોત શું છે? તો જીઓ થર્મલ સોર્સ ને નીચે દર્શાવે, મતલબ આપણે જે વાત કરીએ જીઓ થર્મલ સોર્સ છે તો હું તમને એમાં વાત કરું તો કેટલા પ્રકારના સ્ત્રોતે આપણે જીઓ થર્મલ એનર્જી મળે છે એના વિશે ચર્ચા કરી છે, બરોબર। તો સૌથી પહેલા વાત કરીએ, આપણે ડાયાગ્રામ જોશું અને એના ઉપરથી ડિટેલ્સમાં માહિતી મેળવશું। તો સૌથી પહેલા વાત કરીએ જીઓ થર્મલ સોર્સ, જે હું તમને અહીંયા ડિટેલ્સમાં માહિતી આપતો જઈશ, બરોબર। તો સાથે વાત કરીએ, પહેલું છે હાઇડ્રો સિસ્ટમ સોર્સ। હાઇડ્રો સિસ્ટમ સોર્સ છે ને, તો હવે દોસ્તો આ હાઇડ્રો સિસ્ટમ સોર્સ છે એના વિશે આપણે ડિટેલ્સમાં પહેલા માહિતી મેળવીએ કે શું છે હાઇડ્રો સિસ્ટમ સોર્સ। તો ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન માટેના આ અગત્યનો સ્ત્રોત છે, જે આ વિશેની આપણે વિગતવાર ચર્ચા છે ને આપણે આગળ કરશું, જેમાં ડિટેલ્સમાં માહિતી મેળવશું કે ભાઈ આ હાઇડ્રો સિસ્ટમ સોર્સ છે શું છે, કઈ રીતે કામ કરે છે અને એના ઇક્વિપમેન્ટ શું છે, કેટલા પ્રકારે એ સ્ત્રોતમાં શું મળી શકે છે આપણે। પણ એના ઘણા બધા ભાગ છે, જેમ કે વાત કરીએ તો ડ્રાય સિસ્ટમ સોર્સ એટલે કે સૂકી સ્ટીમ વાળો સ્ત્રોત, પછી આવશે ભીની સ્ટીમ વાળો સ્ત્રોત અને પછી ત્રીજું છે ને એ ગરમ પાણી વાળો સ્ત્રોત। આ ત્રણ રીતે હાઇડ્રો સિસ્ટમ સોર્સ ને અહીંયા ભાગ પાડવામાં આવ્યું છે। હવે પછી વાત કરીએ એના પછી બીજો સોર્સ, તો જીઓ પ્રેશર સોર્સ। હવે જીઓ પ્રેશર સોર્સ સ્ત્રોતની વાત કરીએ તો જેની અંદર વાત કરીએ આપણે તો 2500 સેલ્સિયસ 2500 થી 9000 મીટર ની ઊંડાઈએ 100 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલા ઉચ્ચ દબાણે 150 સેલ્સિયસ તાપમાન વાળું પાણી આપણે મળે છે, જે જીઓ પ્રેશર સોર્સ ની વાત કરવામાં આવે છે। આમાં મિથેન ગેસ ડિઝોલ્વ થયેલો હોય છે પાણીની અંદર, આ પાણીને બ્રાઇન કહે છે। શું કહેવામાં આવે આ પાણીને? બ્રાઇન કહેવામાં આવે છે। પાણીનું દબાણ જ્યારે ઓછું થાય છે ત્યારે મિથેન છૂટો પડી જાય છે। તો આપણે ઘણી વાર જોતા હોય કે બોરિંગ કરતા હોય કે કઈ પણ વસ્તુ કરતા હોય ને, તો જેવું બોરિંગ કરશે તો અચાનક પાણીનું પ્રેશર ફૂલ પ્રેશર થી આવે અને થોડી સ્મેલ આવતી હોય છે, તો આ એ પ્રોસેસ થાય છે ત્યારે આપણને જોવા મળે છે। હવે એના પછીની વાત કરીએ આપણે ત્રીજું, તો કે હોટ ડ્રાય રોક। હવે હોટ ડ્રાય રોક ની વાત કરીએ જેમાં ગરમ સૂકા ખડક આવે છે, તો આ ખડક અમુક ઊંડાઈએ હોય છે, તેનું ટેમ્પરેચર ઘણું વધારે હોય છે, ત્યાં ગ્રાઉન્ડ વોટર લેવલનો અભાવ હોય છે એટલે કે જમીનની અંદરનું પાણી એટલું બધું હોતું નથી। આ ઉષ્માનો ઉપયોગ કરવા માટે ખડકની ઊંચાઈ સુધી કૂવો ખોદવામાં આવે છે, તેમાં પાણી દાખલ કરવામાં આવે છે અને આથી ખડકમાં 200 થી 300 સેલ્સિયસના તાપમાને લીધેલું પાણી સ્ટીમ રૂપાંતરણ થાય છે અને આ સ્ટીમનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે આ જે ગરમ સૂકા ખડક હોય છે એને આપણે પાણીમાંથી વરાળમાં રૂપાંતર કરવામાં તેનો ઉપયોગ લેવામાં આવે છે। હવે એના પછી વાત કરીએ તો કે મેગ્મા રિસોર્સ। દોસ્તો મેગ્મા રિસોર્સ છે ને એના વિશે વાત કરીએ તો આમાં 650 સેલ્સિયસ કે એનાથી વધારે તાપમાન વાળા પીગળેલા રોક હોય છે, પીગળેલા એટલે લાવા ટાઈપ જ હોય છે, પણ લાવા નથી હોતો, જેમ કે આપણે રોડ બનાવવા માટે ડામરનો ઉપયોગ થાય ને એ ટાઈપનો હોય છે। તેની જીઓથર્મલ એનર્જી ઘણી છે પરંતુ આમાં જગ્યાએ અસ્તિત્વ ધરાવતું નથી, બરોબર, અથવા ઓછી જગ્યા અસ્તિત્વ ધરાવે છે। પણ હવે એના પછીનો વાત કરીએ તો કે વોલ્કેનો। હવે દોસ્તો આ વોલ્કેનો એટલે જ્વાળામુખી છે, એમાં કઈ રીતે હોય? તો કે આમાં પીગળેલા ખલકો લાવા ગેસ વગેરે જે પૃથ્વીની સપાટીએ તોડીને બહાર આવે છે। તમે ઘણીવાર કીધું જોયું હશે કે અહીંયા વોલ્કેનો ફાઈટો ના થયું, તો એ આ એક પ્રકારનું કારણ છે, આ એનર્જીનો ઉપયોગ કરી શકાતો નથી, કેમ કે એનો વાલ વોલ્કેનો અથવા તો લાવા હોય છે બધું બળીને ખાક થઈ ગયેલું હોય છે એટલા માટે। દોસ્તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, મારી ચેનલ અંદર સાંજી ને સબસ્ક્રાઇબ કરો અને તમારા દોસ્તો સાથે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। જો તમને કોઈ પણ જાતના ક્વેશ્ચન તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો। આપનો ખૂબ ખૂબ આભાર।